જીએસઆરટીસી કંડક્ટરની ભરતીમાં ઊંચું મેરિટ પડતા હજારો ઉમેદવાર પરીક્ષા આપ્યા વગર વંચિત. એક વર્ષ ઉપરાંતના સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલ ઉમેદવારોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જીએસઆરટીસી નિગમ દ્વારા તારીખ 7-8-2023 ના રોજ જાહેર કરેલ કંડક્ટર કક્ષાની જાહેરાત પ્રમાણે 3342 જગ્યા પર ધોરણ 12 ની ટકાવારીની મેરિટ ઉપર કંડક્ટર કક્ષાની પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે, જેથી ફક્ત મેરિટમાં આવવા માટેના ફોર્મ ભરવા હજારો ઉમેદવારોએ કંડક્ટર માટે જરૂરી કંડક્ટર લાયસન્સ અને પ્રાથમિક સારવાર પ્રમાણપત્ર કઢાવ્યું, જેમાં ઉમેદવારોને ઘણો ખર્ચો થયો અને જાહેરાત થઈ ત્યારથી ઉમેદવારો મેરિટમાં આવી જવાની આશા સાથે તૈયારી કરવા લાગ્યા હતા. પરંતુ પાછળથી નિગમ દ્વારા 3342 જગ્યા ઘટાડીને 2320 કરી દેવામાં આવી, જેમાં લગભગ 1000 જેટલી જગ્યા ઘટાડી દેવાઈ અને આખરે 1.2 વર્ષના લાંબા સમયના અંતે તારીખ 18-9-2024ના રોજ મેરિટ જાહેર કરવામાં આવ્યું. મેરિટ આવતા હજારો ઉમેદવારો ફક્ત પરીક્ષા આપવાથી પણ વંચિત રહી જાય એમ છે. આ બાબતે દરેક ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે એ માટે કેટલાક મુદ્દાઓનું ન્યાયપૂર્ણ નિરાકરણ લાવવા ફોર્મ ભરેલ દરેક ઉમેદવારોને પરીક્ષા આપવા મળે એવી ઈડા પ્રાંત અધિકારીને ઉમેદવારે આપી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય એસટી નિગમના ચેરમેનને 15 ગણા ઉમેદવારોના બદલે તમામ ઉમેદવારને પરીક્ષા આપવા મળે એવી રજૂઆત કરવામાં આવનાર છે. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. માલપુરના ભીમપુરા ગામ ખાતે દૂધ મંડળીની વહીવટી કમિટી, પશુપાલકો અને ગ્રામજનો તેમજ પશુપાલકો આજે અરવલ્લી જિલ્લાના રજિસ્ટ્રારને મળીને ગઈકાલે આપેલા ખોટા આવેદનપત્રના જવાબમાં આવેદનપત્ર આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે મુકામ ભીમપુરા તાલુકો માલપુર દૂધ મંડળીનું ગઈકાલે આપવામાં આવેલા અને ઉપજાવી કાઢેલા આક્ષેપો સાથેના આવેદનપત્રના જવાબમાં ભીમપુરાની દૂધ મંડળીની વહીવટી કમિટી, પશુપાલકો અને ગ્રામજનો તેમજ પશુપાલકો આજે અરવલ્લી જિલ્લાના રજિસ્ટ્રારશ્રીને મળીને ગઈકાલે આપેલા ખોટા આવેદનપત્રના જવાબમાં આવેદનપત્ર આપ્યું હતું અને સત્ય હકીકત જણાવી હતી કે ભીમપુરા ગામની અંગત અદાવતના કારણોસર તેમજ ગામના રાજકારણમાં રચેલા તત્વોએ દૂધ મંડળીનો કબજો કરવા માટે ખોટા આક્ષેપો કરી કલેક્ટર સાહેબ સમક્ષ ખોટી રજૂઆતો કરી 2 બુનિયાદ આક્ષેપો કર્યા હતા. તેમાં ભીમપુરા મંડળીના ચેરમેન અને સેક્રેટરીએ જણાવ્યું હતું કે મંડળીનો પારદર્શક વહીવટ છે અને સને 1981થી રજિસ્ટ્રેશન થયેલ છે અને દર વર્ષે તેનું ઓડિટિંગ થાય છે. આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિએ લેખિતમાં કે મૌખિક મંડળી વિરુદ્ધમાં કે હોદ્દેદારો વિરુદ્ધ લેખિત કે મૌખિક ફરિયાદ કરેલ નથી. ગ્રામજનો અને પશુપાલકોને સંપૂર્ણ સંતોષ હતો, પરંતુ કેટલાક લે બેભાગો અને રાજકીય કાવાદાવાળા તત્વોએ ભીમપુરા ગામની દૂધ મંડળીને ખતમ કરવા માટે અને જાતે વહીવટ કરવા માટે ખોટા ફરિયાદ આક્ષેપો કરેલ છે. તેવું જણાવી ભીમપુરા દૂધ મંડળીના સેક્રેટરી શ્રી અને ચેરમેન શ્રીએ સામે વાળા પક્ષના ગઈકાલના આવેદનપત્રના આક્ષેપો ખોટા અને પાયાવ્યૂહના ગણાવી ફગાવેલ છે. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. વર્ષોથી આ ડેરી સંકળાયેલું છું અને મારા ઘરની બાજુમાં ડેરી આવેલી છે. આ ખોડા તત્વના કારણોસર આખું કચ્છ ઊભું કરેલું છે. બાકી ખરેખર પારદર્શિકા અને વ્યવસ્થિત મંડળી ચાલે ચાલી પરથી આ મંડળીને ખાડા નફા મળે તો આ ખરાબ તત્વો નાટક ઊભું કરેલું છે. બાકી આવું કોઈ કોઈ ભાડો અંદર છે જ નહીં.